આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ડોટ કોમ તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરતના પ્રોફાઇલ વિસ્તારમાં વિદેશથી બોલાવવામાં આવતી યુવતીઓ દ્વારા મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો છેલ્લા લાંબા સમયથી સુરતમાં ચાલી રહ્યો છે ત્યારે થાઇલેન્ડની વિદેશી યુવતી મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હોવાથી ફરિયાદ હ્યુમન ટ્રાફિકિંગ સેલને પડતા પોલીસે દરોડા પાડી આઠ યુવતી સાથે ચાર લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલી યુવતીઓની ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને વેપાર કરતી હોવાને લીધે સુરત પોલીસ દ્વારા યુવતીઓના દેશની એમ્બેસીની જાણકારી આપવામાં આવી છે સુરતના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં વિદેશી બોલાવવામાં આવતી યુવતીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મસાજ પાર્લર યાર્ડમાં વેશાવૃત્તિનો ધંધો કરતા હોવાની ફરિયાદો સતત પોલીસ પાસે આવતી હોય છે જો કે વિદેશી આવેલ બિઝનેસ વિઝા વિઝા નહીં ટુરિસ્ટ પર આ પ્રકારના ગેરકાયદેસર વેપાર કરતી હોય છે ત્યારે હ્યુમન ટ્રાફિકિંગ સેલ બાતમી મળી હતી કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક માઇલ સ્ટોનની પાછળ રિચમોન પ્લાઝા ખાતે કરેલ પ્રાઇમ સ્પાની નામની શોપમાં થાઇલેન્ડની સાત જેટલી છોકરીઓ મસાજના નામે વેશાવૃત્તિનો વેપાર કરતા હોવા માહિતી પકડાયેલી ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી ગેરકાયદે વેપાર કરતા પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસ દ્વારા આ યુવતીઓના દેશની એમ્બેસીમાં પણ જાણ કરવામાં આવી છે રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ સેવન્ટીન સુરત